श्रीमती शांताबेन हरिभाई गजेरा उच्चतर माध्यमिक शाला अमरेली द्वारा ऑनलाइन विडियो टीचिंग ने अंदर आप सौ मित्रों स्वागत है। धोरण 12 विषय अर्थशास्त्र चेप्टर 2 आज आप चेप्टर 2 वृद्धि विकासना निर्देशकों आज एनी शुरुआत करवानी छे। जोईए एनी प्रास्ताविक भूमिका नी अंदर बात करी छे कि आर्थिक विकास साधवो ए विश्वना देशों आज एक सौथी महत्वपूर्ण ध्येय छे। दुनियाना दरेक राष्ट्रोए पोताना देशनो आर्थिक विकास साधवा अथाक प्रयत्नों कर्या छे अने दरेक राष्ट्रनो ध्येय एवो ज होय छे कि पोतानो देश आर्थिक रीते विकास साधे। पण भूतकाळनी परिस्थितिने जोईए तो द्वितीय विश्वयुद्धना समयगाळा दरमियान જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ 1939થી 1944 દરમિયાન જે લડાણું અને પૂરું થયું એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દુનિયાના જે દેશો છે એમાં ખાસ કરીને આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો બેકારી, ગરીબી, અસમાનતા અને ભૂખમરાની સમસ્યા ઉદ્ભવી હતી। આનો ઉકેલ લાવવા માટે અર્થતંત્રને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે દુનિયાના રાષ્ટ્રોએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ છે એના ઉપર ભાર મૂક્યો અને આ બંને શબ્દો ત્યારથી પ્રચલિત બન્યા। હવે વિકાસમાન દેશ એટલે કે જે રાષ્ટ્રો હાલમાં આર્થિક વિકાસ સાધે છે અને વિકસિત દેશો જે છે કે જેણે આર્થિક વિકાસ સાધી લીધો છે। હવે વિકાસમાન દેશો આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને એ રાષ્ટ્રોના દેશના લોકોનું જીવનધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી છે તેમ કહી શકાય। વિકસિત દેશોની તુલનામાં વિકાસમાન રાષ્ટ્રો એટલે કે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન વગેરે રાષ્ટ્રો છે એ અત્યારે વિકાસ સાધે છે। તો વિકસિત રાષ્ટ્રો જેણે વિકાસ સાધી લીધો છે એની તુલનામાં દેશના લોકોનું જીવનધોરણ એની સરખામણીમાં ઊંચું જાય એ માટે હવે આ બધા રાષ્ટ્રોમાં એ આર્થિક વિકાસ માટે જાગૃતતા આવી છે એમ પણ કહી શકાય। વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા કારણોસર તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે। હવે વિકસિત રાષ્ટ્રો છે એ પણ પોતાના દેશનો આર્થિક વિકાસ થાય અને પોતાના રાષ્ટ્રની અંદરથી આર્થિક વૃદ્ધિદર લાંબા ગાળા માટે જળવાઈ રહે એ માટે સતત એ પણ પ્રયત્નશીલ છે। જ્યારે વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા પોતાના રાષ્ટ્રની ગરીબી, બેકારી ઘટી અને પ્રજાનું જીવનધોરણ સુધરે એ માટે એ કાયમી માટે પ્રયત્ન કરી રહ્યા છે જેથી કરીને આર્થિક વિકાસ દ્વારા પોતાના રાષ્ટ્રનું કલ્યાણ થાય, પ્રજાનું જીવનધોરણ ઊંચું આવે, ગરીબી, બેરોજગારી અને આર્થિક જે ભેદભાવ છે એ દૂર થાય એટલે આર્થિક સમાનતા સુધરે એ બાબતથી પ્રયત્ન કરી રહ્યા છે। આ રીતે જોતા આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે કારણ કે હવે વિકસિત દેશો જે છે એને પણ પોતાના રાષ્ટ્રનો કાયમી માટે લાંબા ગાળા સુધી વૃદ્ધિદર જાળવી રાખવો એ પણ એના માટે એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે। જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે। જે દેશ વિકાસ સાધે છે એને પણ ઝડપથી આર્થિક વિકાસ સધાય, આર્થિક વિકાસ થાય એ માટે એની પણ એટલી જ આવશ્યક જરૂરિયાત ઉદ્ભવી છે। સામાન્ય રીતે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ એટલે કે ઇકોનોમિક ગ્રોથ બંનેને સમાન ગણવામાં આવે છે। અત્યાર સુધી આપણે એવું માનતા કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો સરખા છે પરંતુ અર્થશાસ્ત્રીઓ વર્ષોથી આ બંને શબ્દો વચ્ચે ભેદ ગણે છે અથવા તો જુદા છે। અહીં શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે
विकासमान देशों में विकासमान देशों आर्थिक प्रश्नों निराकरण ये आर्थिक विकास है, ज्यारे विकसित देशों आर्थिक प्रश्नों निराकरण आर्थिक वृद्धि है। बहुत सरस बात करी है कि आर्थिक प्रश्नों निराकरण, आर्थिक प्रश्नों क्या? गरीबी, बेरोजगारी, त्यार पछी आर्थिक असमानता, आ आर्थिक प्रश्नों से भारत जेवा देशों नी अंदर वस्ती वृद्धि पण एक आर्थिक प्रश्न है। तो आनु निराकरण लावू एटले आर्थिक विकास। तो हवे आपणे आर्थिक वृद्धि एटले शुं तेना विशे वात करीए। हवे आर्थिक वृद्धिनो अर्थ, मीनिंग ऑफ इकोनॉमिक ग्रोथ, वृद्धि एटले आर्थिक वृद्धि एटले के अर्थतंत्रना तमाम पासाओमां थतो नाणाकीय आर्थिक वधारो सुधारो एने आपणे आर्थिक वृद्धि कही शकीए। आर्थिक वृद्धि ने समयना लांबा गाळा दरमियान अर्थतंत्रमां चीज वस्तुओमां कुल उत्पादनमां थता वधारा साथे संबंध छे। मतलब के समग्र लांबा गाळा दरमियान अर्थतंत्रनी अंदर जे चीज वस्तुनुं जे कुल उत्पादन छे ए उत्पादन साथे संबंध छे। दर वर्षे ઉત્પાદનમાં જે પ્રગતિગામી વધારો થાય ત્યારે રાષ્ટ્ર છે આર્થિક વૃદ્ધિ તરફ ગતિમાન છે તેમ કહી શકાય। આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે। આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે કે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એમાંથી જે કાંઈ ઘસારો બાદ કરીએ અને જે ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળે છે તો આ વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે। અને આ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં અને દેશના લોકોની માથાદીઠ આવકમાં નિરંતર વધારો થવો એટલે આર્થિક વૃદ્ધિ। આ વૃદ્ધિ માટે દેશની અંદર ઉત્પાદનના સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે। બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય છે। જે ઉત્પાદનના જે ચાર સાધનો છે આ સાધનોમાં ગુણવત્તાયુક્ત જે ઉત્પાદનમાં વધારો કરીએ તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકીએ। ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તે આર્થિક વૃદ્ધિ છે તેમ કહી શકાય। દેશ પાસે જે ઉત્પાદનના સાધનો છે તેનો પુરવઠો અને તેના પુરવઠાની પ્રાપ્તિમાં વધારો થાય, મતલબ કે ઉત્પાદનના સાધનો વધુ કાર્યક્ષમ બને અને એનાથી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે તો એ દેશ માટે આર્થિક વૃદ્ધિ છે તેમ કહી શકાય। આમ આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે। આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે, જેના દ્વારા દેશની આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજૂ થાય છે। દેશનો જે આર્થિક વૃદ્ધિ દર છે એમાં ઉત્પાદન વધે, કાચી રાષ્ટ્રીય પેદાશમાં વધારો થાય, જેના દ્વારા દેશની આર્થિક પરિસ્થિતિ છે એમાં બદલાવ આવે। બીજી બાબતમાં વાત કરી છે કે દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે। ભારત, જાપાન બંને રાષ્ટ્રનું જીવનધોરણ, બંને રાષ્ટ્રોની રાષ્ટ્રીય આવક, બંને દેશોની માથાદીઠ આવકની તુલના પણ આર્થિક વૃદ્ધિ દ્વારા કરી શકાય છે। ત્યારબાદ હવે આપણે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ જોઈએ। તો આર્થિક વૃદ્ધિની અહીં બે વ્યાખ્યા આપી છે। પહેલી છે, આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો। આ વ્યાખ્યા હેન્સને આપી છે। વાત કરી છે કે આર્થિક વૃદ્ધિ એટલે કે દેશની અંદર જે ચીજ વસ્તુ
અને સેવાઓ નું ઉત્પાદન જે થાય છે એ ઉત્પાદનમાં પ્રગતિગામી વધારો થવો એટલે આર્થિક વૃદ્ધિ, જે હેન્સનના મતે આ વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. જે પ્રજા છે દેશની, એને જે જીવન ધોરણ જીવવા માટે પ્રાથમિક, ત્યાર પછી મોજશોખની વસ્તુઓ એ લાંબા ગાળા સુધી એ પૂરો પાડવાની ક્ષમતામાં કે શક્તિમાં વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ છે, એવું સાયમન ક્રુઝનેટ્સના મતે કીધું છે. તેમની વ્યાખ્યા કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. હવે આર્થિક વૃદ્ધિની ખ્યાલની મર્યાદાઓ થોડીક છે, તો એની મર્યાદાઓમાં વાત કરી છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. પહેલાં જે સ્થિતિ હતી એના કરતાં હવે નવું પરિણામ શું આવ્યું? પહેલાં કરતાં ઉત્પાદનમાં કેટલો વધારો થયો? પહેલાં કરતાં દેશની પરિસ્થિતિ, દેશના લોકોનું જીવનધોરણ, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં શું પરિવર્તન આવ્યું એ જ માત્ર ધ્યાને લેવાય છે, જે પણ એક આ આર્થિક વૃદ્ધિની મર્યાદા ગણી શકાય. બીજું, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. તો આર્થિક વૃદ્ધિમાં માત્ર ને માત્ર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને જ ધ્યાનમાં લેવામાં આવે છે, સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. મતલબ કે સરકાર લોકો માટે જે કાંઈ નવી સુવિધાઓ સેવાઓ એ ઊભી કરે છે એ બાબત કરતાં એને રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સાથે વધારે નિસ્બત છે. બીજું કે મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે, લોકોના મનોવલણોમાં જે બદલાવ થયો, પહેલાં કરતાં પરિસ્થિતિમાં સુધારો થયો, શિક્ષણ, આરોગ્ય, સુખ સગવડમાં વધારો થયો, એ બાબત સાથે આર્થિક વૃદ્ધિને નિસ્બત એટલી નથી, એટલે આ પણ એની એક મર્યાદા ગણી શકાય. ત્રીજું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. અહીંયા ત્રીજી મર્યાદા એ છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, મતલબ કે એને દેશના ઉત્પાદન સાથે જ અને ઉત્પાદનમાં વધારાનું પ્રમાણ સાથે જ સંબંધ છે, જેનો આર્થિક વિકાસ એનો વ્યાપ વિસ્તૃત છે. એટલે અહીંયા આર્થિક વૃદ્ધિની ત્રીજી મર્યાદા. ચોથો મુદ્દો, ચોથી મર્યાદા, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. લોકોનું કલ્યાણ એટલે કે લોકોના જીવનમાં કેટલી સુખાકારી આવી, પહેલાં કરતાં વર્તમાન પરિસ્થિતિમાં કેટલું કલ્યાણ થયું, એ બાબત આર્થિક વૃદ્ધિને ઉપયોગી બનતી નથી. માત્ર ને માત્ર ઉત્પાદન સાથે આર્થિક નાણાકીય બાબત સાથે ખ્યાલ ધરાવે છે, જેથી કરીને આ ચોથો એ પણ એક એની મર્યાદા ગણી શકાય. આજે આપણે આ લેક્ચરની અંદર આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં પ્રસ્તાવના, આર્થિક વૃદ્ધિનો અર્થ, હેન્સ અને સાયમન ક્રુઝનેટ્સની વ્યાખ્યા, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાની વાત કરી. આગળના વિડીયોની અંદર આપણે આર્થિક વિકાસ વિશે વાત કરશું. આભાર.